नमस्कार मनवाला विद्यार्थी मित्रों, केम छो? विद्यार्थी मित्रों, हूँ अमित पटेल आप सबनु आ YouTube चैनल जेनु नाम छे अमित पटेल सर फिजिक्स एमा आप सबनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, आपने धोरण 12 में प्रकरण 4 गतिमान विद्युत पर अने चुंबकत्व ने अंदर आज एक नवो पोर्शन आपने भणवाना छे, नवो टॉपिक आपने भणवाना छे। टॉपिक छे परिभ्रमण करता इलेक्ट्रॉनिक चुंबकीय डायपोल मोमेंट अथवा तो चुंबकीय चाक मात्रा। एकदम सरल टॉपिक छे, तमे ध्यान आपीने आ थियरी जोशो तो थियरी अहींया बोर्ड पर तमने आवडी जशे। तो क्वेश्चन जे तमने पूछाय छे ए केवी रीते पूछाय छे ते मैं अहींया लख्यु छे के न्यूक्लियस नी फरते आ न्यूक्लियस छे, ए न्यूक्लियस नी फरते परिभ्रमण करता इलेक्ट्रॉन आ इलेक्ट्रॉन एने चुंबकीय डायपोल मोमेंट नु सूत्र मेळी गायरोमैग्नेटिक गुणोत्तर समझावानो छे, गायरोमैग्नेटिक रेशियो। चलो तो आपणे आ कोई न्यूक्लियस लीधो छे, कोई नु पण होई शके, एटला माटे न्यूक्लियस नी जे वात करवामां आवी छे अने विद्युत भार लीधो छे प्लस ZE अने एनी फरते बराबर आ न्यूक्लियस भारे छे एटले स्थिर छे અને એની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને જ્યારે વિદ્યુત ભાર અને એમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો દીકરાઓ સાની રચના થાય છે વિદ્યુત પ્રવાહ, એટલે પ્રવાહ એટલે વિદ્યુત ભાર અને પસાર થવા માટે લાગતા સમયનો ગુણોત્તર। એટલે અહીંયા જો લખ્યું છે ઋણ વિદ્યુત ભાર ધરાવતો ઇલેક્ટ્રોન प्लस जेडी विद्युत भार धरावता स्थिर अने भारे न्यूक्लियस ने आसपास आ भारे न्यूक्लियस एनी फरते आ इलेक्ट्रॉन नियमित वर्तुळाकार गति करे छे अने विद्युत प्रवाह आईनी शू करे छे रचना करे छे। चलो विद्युत प्रवाह केटलो आवानो, देयरफॉर आ विद्युत प्रवाह आई बराबर इलेक्ट्रॉन नी गति ने कारणे रचाय छे અને એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે એને આપણે ગણી લઈએ E/T। આ ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે ત્યારે T જેટલા સમયમાં રચાતો વિદ્યુત પ્રવાહ I આપણને દીકરાઓ અહીંયા મળી જાય છે, બરાબર છે। ચાલો ધારો કે ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એની કક્ષીય ત્રિજ્યા R અને એની ઝડપ જો આપણે લઈ લઈએ એ ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ v હોય તો શું થાય છે? ચાલો લખી લઈએ, આપણે અહીંયા જે વાત કરવાની છે, ધારો કે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા r અને કક્ષીય ઝડપ શું હોય? v હોય, બરાબર છે। ચાલ તો આપણે જે વાત કરવાની છે તો અહીંયા આપણે લઈએ છે કે ઝડપ v બરાબર શું થવાનું દીકરાઓ? અંતર ભાગ્યા સમય। અને જ્યારે કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે કેટલું અંતર કાપે? એના પરિધિ જેટલું અને એના માટે લાગતો સમયગાળો કેટલો t હશે। ચાલો તો v બરાબર અહીંયા આવી ગયું પણ આપણે એ t ની કિંમત જોઈએ। ચાલો ધેરફોર t બરાબર દીકરાઓ શું થવાનો? 2 pi r / v આ આવી ગયું સમીકરણ 2, બરાબર। અહીંયા લખી દઈએ છીએ કે આ સમીકરણ 2 ને સમીકરણ 1 માં આપણે શું કરીએ છીએ મૂકી દઈએ છીએ।
कोने समीकरण बे ने समीकरण एक मां मुकता शू आवे छे जरा जोई लो I is equal to E by T. चलो E ની જગ્યાએ E T ની જગ્યાએ શું આવવાનું 2 pi r છેદ માં V એટલે ઇમ્પ્લાઇઝ કરવાથી અહીંયા જે પ્રવાહનું સૂત્ર આવે છે એ I બરાબર EV છેદ માં શું આવી જવાનું 2 pi r આવી જશે બરાબર એટલે આપણને અહીંયા પ્રવાહ જે મળે છે એ વિદ્યુત પ્રવાહ I છે અને એને સમીકરણ તમારે આપી દેવું હોય તો આ શું મળી ગયું समीकरण એટલે જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળાકારમાં એક ગતિ કરતો હોય એટલે પરિઘ જેટલું અંતર આવર્તકાળ તે જેટલા સમયમાં એ કાપી નાખતો હોય બરાબર તો ત્યારે રચાતા આ પ્રવાહનું સૂત્ર આપણને મળી જાય છે એટલે સિમ્પલ છે I બરાબર q / t આવે તો ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે e આવ્યો અને એના માટે પરિભ્રમણ માટે લાગતો સમયગાળો આવર્તકાળ જેટલો છે અને ઇલેક્ટ્રોન જે માર્ગે ગતિ કરે છે એની કક્ષીય ત્રિજ્યા r અને કક્ષીય ઝડપ v હોય ઝડપ v બરાબર અંતર ભાગ્યા સમય એટલે આવર્તકાળ t મળી ગયો એને સમીકરણ 1 માં મૂકી દેતા તમને આ સમીકરણ 3 આ રીતે મળી જાય છે બરાબર છે ચાલો અને હવે આપણે દર્શાવવાની છે ચુંબકીય ચાર માત્રા ચાલો હવે આપણે દર્શાવીએ છીએ શું આ ચુંબકીય ચાક માત્રા કોના માટે મ્યુઅલ માટે તો ચુંબકીય ચાક માત્રા અથવા તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર ની વાત કરવામાં આવે તો આપણી પાસે સૂત્ર શું આવે છે I A પ્રવાહ અને ક્ષેત્રફળ પ્રવાહ તો આપણી પાસે આવી ગયો અને ક્ષેત્રફળ વર્તુળાકાર કેટલું આવશે પાય આર સ્ક્વેર એટલે આપણને મ્યુઅલ પણ એ મળી જશે એટલે એકદમ સરળતાથી આપણને કે સૂત્ર અહીંયા મળી જાય છે એટલે ખાલી તમારે સમજવાની જે વસ્તુ છે એ અહીંયા તમને ડેફિનેશન ખબર હોય તો તમે ખૂબ સરળતાથી અહીંયા વ્યાખ્યાયિત કરી શકો છો ચાલો આપણે લખીએ છીએ અહીંયા આ ચુંબકીય ચાક માત્રા મ્યુઅલ બરાબર શું આવવાનું આઈ ચાલો બરાબર છે આટલું સમીકરણ આપણને અહીંયા મળી જાય છે અને એને અનુરૂપ આપણે જે જવાબ લાવવાનો છે એ આપણું મળે છે મ્યુઅલ ઇઝ ઇક્વલ ટુ આઈ આટલું જરાક શાંતિથી જોઈ લો અને પછી એની અંદર કિંમત કેવી રીતના સબસ્ટિટ્યુટ થાય છે તે હું તમને બતાવું છું શાંતિથી જોઈ લો ચાલો એટલે મ્યુઅલ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું આઈ ચાલો આઈ અને એ ની કિંમત મૂકી દઈએ ચાલો શું લખીએ છે અહીંયા સમીકરણમાં આઈ અને એ બરાબર પાઈ આર સ્ક્વેર મૂકતા સમીકરણમાં આઈ અને એ બરાબર સોરી આઈ ની કિંમત સમીકરણમાં આઈ બરાબર ઈવી ના છેદમાં 2 પાય આર અને એ બરાબર શું લઈએ પાર આર સ્ક્વેર મૂકતા ચાલો સમીકરણ એ શું મળી જાય છે જરા જોઈ લેજો આ મ્યુએલ આઈ ની જગ્યા આવી જશે ઈવી છેદમાં આવી જશે 2 પાય આર અહીંયા આવશે પાય આર સ્ક્વેર એક પાય એક પાય એક આર કેન્સલ આવે એટલે આપણને અહીં આન્સર જે મળે છે એ ઇમ્પ્લાઇઝ કરીને અહીં લખી દઉં છું શું આવશે તો μl ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે EV બરાબર છે અંશમાં છે એક r અને છેદમાં શું આવશે 2 છેદમાં શું આવી જાય છે અહીંયા 2 આવે છે EV r છેદમાં શું આવી જાય છે 2 આવી જાય છે જોઈએ એટલે અહીંયા જે આપણે એ સબસ્ટિટ્યુટ કરીએ છીએ એને અંદર કિંમત મૂકવાથી તમને જે સમીકરણ મળે છે એ આ સમીકરણ
चार मिले छे। એટલે ચુંબકીય ચાર્જ માત્રા તો અહીંયા આવી ગઈ છે અને એની દિશા જો આપણે શોધવામાં આવે તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણું જે પૃષ્ઠ છે એ પૃષ્ઠના સમતલમાં અંદરની તરફ એટલે આપણે ચોકડી વડે દર્શાવ્યું છે એટલે અહીંયા લખવું હોય તો તમે લખી શકો છો કે ચુંબકીય ચાર્જ માત્રા બરાબર છે એની દિશા જે આપણે વાત કરવાની છે કે અહીં दर्शाव्या मुजब आ पृष्ठ जे आपणे लीधो छे बराबर ए दर्शाव्या मुजब पृष्ठना समतलनी अंदर तरफ पृष्ठना આ સમતલની ક્યાં મળે છે અંદર તરફ એટલે આપણને ખબર છે કે આપણે કોના વડે દર્શાવીએ છીએ ચોકડી વડે દર્શાવીએ છીએ અંદર તરફ હોય છે આપણે અહીંયા ઇલેક્ટ્રોન લીધું છે બરાબર એટલે વિષમગળી દિશામાં ગતિ કરે તો હોય તો તે સમગળી વિદ્યુત પ્રવાહ દર્શાવે છે એટલે અહીંયા જે આપણે વાત કરવાની છે એ અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવી છે એટલે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન વિષમગળી દિશામાં ગતિ કરતો હોય તો તે સમગળી વિદ્યુત પ્રવાહ દર્શાવે છે બરાબર છે એટલે મ્યુઅલની દિશા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પૃષ્ઠના સમતલની અંદર આના પરથી આપણને મળી જાય મ્યુઅલની દિશા અને એને અનુરૂપ આપણે એ જે કહેવામાં આવે છે બરાબર આ તમારે ઇલેક્ટ્રોન ગતિ કરે પણ આપણે ઇલેક્ટ્રોનની ગતિ તો બરાબર છે એને કારણે ક્યાં મળે છે પુસ્તકમાં આ સ્પર્શક ઇલેક્ટ્રોનની દિશા આપણે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે આપણે કીધું તે પ્રમાણે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવતો હોવાથી વિષમગળી દિશામાં ગતિ કરે અને પ્રવાહ કઈ દિશામાં આપણે લખે છે સમગળી દિશામાં એટલે આપણે પુસ્તકમાં પાના નીલમ અંદર તરફ દિશામાં મળે છે એટલે એને અનુરૂપ આપણે આ વિદ્યુત પ્રવાહની વાત કરવામાં આવી છે હવે આપણે આ સમીકરણની અંદર કોણીય વેગમાન જે છે એને ઇન્ક્લુડિંગ કરવાનું છે કોણીય વેગમાન આપણે અહીંયા શું કરવાનું છે લાવવાનું છે તો એના માટે હું શું કરું તો આપણી પાસે જે કોણીય વેગમાનની વ્યાખ્યા છે L બરાબર શું આવે પહેલા સમજી લેજો કોણીય વેગમાન L બરાબર દીકરાઓ આપણે લખતા હતા R ક્રોસ P એટલે અહીંયા આવે R ક્રોસ શું આવે MV એટલે આપણે અહીંયા લખીએ છીએ MVR અને અહીંયા તમે જોઈ શકો છો જો આ R અને V સ્પર્શકની દિશામાં હોય એટલે પરસ્પર લંબ એટલે sin 90 એટલે L બરાબર દિકરાઓ શું આવશે MVR હવે તમારે આપણા સમીકરણની અંદર જો VR છે M નથી અને પરિભ્રમણ કોણ કરે છે ઇલેક્ટ્રોન એટલે સમીકરણ 4 છે એ સમીકરણ 4 ને MV વડે ભાગી નાખીએ અને MV વડે આપણે શું કરીએ છીએ ગુણી નાખવામાં આવે ચાલો આપણે એ જોઈએ છે લખો છો કે સમીકરણ 4 ની આ બાજુ સમીકરણ છે સમીકરણ ની આપણે જમણી બાજુ ઇલેક્ટ્રોનના દળ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન વડે ગુણતા અને શું કરવાનું છે દીકરાઓ આપણે એને ભાગી નાખવાનું છે ચાલો તો એને અંદર આપણને સમીકરણ શું મળે છે આ શા માટે લખ્યું કે તમને બતાવી દીધું છે ચાલો તો ગુણી કરો અને સમીકરણ શું મળે તે જોજો તો અહીંયા આવે છે આ μl અહીંયા મેં લખી દીધું હાફ આ μ વડે એને ભાગી નાખી અને અહીંયા લખી દઉં છું e અને આને ગુણી લઉં છું m e vr એટલે મને સમીકરણ કઈ આ મળે છે અને અહીંયા જે MeVr મળે છે એને ઇલેક્ટ્રોનની કક્ષીય બરાબર ઇલેક્ટ્રોનનું શું કહેવામાં આવે છે કોણીય વેગમાન એટલે અહીંયા લખી દેવાનું કે અહીં MeVr બરાબર L કોનું આ ઇલેક્ટ્રોનનું શું થશે કોણીય વેગમાન એન્ગ્યુલર મોમેન્ટમ દીકરાઓ થાય છે તો એના અનુરૂપ આપણને સમીકરણ શું મળવાનું
આ μe is equal to શું થવાનું e ના છેદમાં twice me into શું આવશે f e ના છેદમાં શું આવે છે twice me into શું આવવાનું છે f સાચું અને આને આપણે ગણી રહ્યા છે સમીકરણ 5 એટલે આ ચુંબકીય ચાક માત્રાનું જે સૂત્ર છે અહીંયા l એ કેન્દ્રમાં રહેલા ન્યુક્લિયસની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આપણે દર્શાવ્યું છે ચાલો એને સદિશ સ્વરૂપે લખવું હોય બરાબર છે l શું છે એટલે કહી દીધું બરાબર ચાલો સદિશ સ્વરૂપે લખવું હોય તો શું થાય છે તો સદિશ સ્વરૂપે અહીંયા μ એનો વેક્ટર અહીંયા આવશે e ના છેદમાં twice e અને અહીંયા આવી જશે l અને સદિશ સ્વરૂપે લખવામાં આવે તો આગળ ચિહ્ન દીકરાઓ શું બતાવી દેવાનું ઋણ અને ઋણ એ જે અહીંયા ઋણ નિશાની અહીંયા આવે છે એ ઋણ નિશાની આપણને શું સૂચવે છે એ હું તમને અહીંયા લખું છું કે અહીંયા ઋણ જે આપણને મળે છે એ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જે આપણને મળે છે એ ચુંબકીય ચાક માત્રાની વિરુદ્ધ દિશામાં મળે છે અહીંયા જે ઋણ નિશાની છે શું બતાવે છે ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન છે એ ચુંબકીય ચાક માત્રાની શું હોય છે વિરુદ્ધ દિશામાં હોય છે એટલે અહીંયા જે આપણે બતાવવાનું છે એ અહીંયા આપણે લખી શકીએ છીએ કે અહીં ઋણ ચિહ્ન દર્શાવે છે કે ચુંબકીય ચાર માત્રાની દિશા એ ઇલેક્ટ્રોનના આ કોણીય વેગમાનની ઇલેક્ટ્રોનના આ કોણીય વેગમાનની વિરુદ્ધ દિશામાં હોય છે એટલા માટે અહીં શું આવે છે ઋણ વિદ્યુતભાર આપણે જે બતાવીએ છીએ અને જો ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભારની વાત કરવામાં આવે એની સંખ્યા જો પ્લસ q વિદ્યુતભાર હોય બરાબર તો આપણને કોણીય વેગમાન અને ચુંબકીય ચાક માત્રા બંને કઈ દિશામાં હોય છે એક જ દિશામાં હોય છે એટલે અહીંયા જે આપણને વાત કરવામાં આવે તો અહીંયા લખી શકીએ કે અહીં આ માઇનસ q વિદ્યુતભારને બદલે પ્લસ e વિદ્યુતભાર હોય તો μe અને l બંને એક જ દિશામાં હોય છે હવે સમજ પડે છે એટલે આ આપણને જે મળે છે ચુંબકીય ચાક માત્રા ડાયપોલની ચાક માત્રા એનું સદિશ સ્વરૂપ છે અને આ એનું મૂલ્ય દર્શાવવું હોય તો તમે આ રીતે અહીંયા એને દર્શાવી શકો બરાબર છે ચાલો અને આ જે સમીકરણ તમને મળે છે ચાલો સમીકરણ 6 પરથી જરા જોઈ લઈએ આ સમીકરણ 6 પરથી આ μe એના છેદમાં લઈ આવો l એટલે આપણને અહીંયા મળી જાય છે e ના છેદમાં twice m હવે ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર તો આપણને ખબર છે જ્યાં e બરાબર 1.6 10^-19 કુલમ્બ અને માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 10^-31 કેજી બરાબર એ મૂકવામાં આવે તો આ જે આપણને દીકરાઓ સમીકરણ મળે છે એને જ આપણે આપણે ચુંબકીય ડાયપોલ જે માધ્યમ સૂત્ર છે બરાબર લખી દેવાનું આ બંને અહીં લખી દેવાનું કે સમીકરણ 5 અને 6 આ ચુંબકીય ચાર માત્રાના સૂત્ર છે ને સદિશ સ્વરૂપે એનું મૂલ્ય અને આ જે સમીકરણ 7 આપણને અહીંયા મળે છે એને આપણે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર તરીકે આપણે ઓળખવામાં આવે છે એટલે અહીંયા આપણે લખી શકીએ છીએ માં જરાક અહીંયા આપણે છૂટું પાડી દઈએ સાથે દેખાશે તમને પાછું બરાબર એટલે અહીંયા શું લખીએ કે સમીકરણ 7 ને શું કહેવામાં આવે છે
गायरो मैग्नेटिक गुणोत्तर कहे छे जनु मूल्य आपणे एनु मूल्य जोतो हो तो आ बधी किंमत तमे मूकी देवामां आवे बराबर छे तो एनु मूल्य जे आपणे मळे छे जनु मूल्य એટલે કે μl / l is equal to 8.8 અને 10 ની 10 ઘાત આના પરથી આપણને ખબર પડી છે 10 ની 10 ઘાત કુલમ પ્રતિ શું મળશે કેજી મળે છે બરાબર છે ચાલો અને એ પ્રયોગ દ્વારા ચકાસવામાં આવ્યું છે μl / કિલોગ્રામ છે જે प्रयोग द्वारा चकासवामां आवे छे एटले मारा वाला विद्यार्थी मित्रों आ रीते तमे खूब ज सरळताथी आजे आपणे गायरोमैग्नेटिक रेशियो नी वात करवामां आवे अने चुंबकीय डायपोल मोमेंट नी चाक मात्रा एने केवी रीते शोधी शकाय ए खूब सरळताथी अहींया मैं तमने अहींया दीकराओ बतावी दीधुं छे કોઈ જગ્યાએ ગુચવાળો ઉભો થાય એવું છે જ નથી આ તો પ્રવાહનું આવી ગયું ઝડપ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા પ્રવાહ મળી ગયો ચુંબકીય ચાક માત્રા એટલે આપણને μ બરાબર I આપણને ખબર છે એટલે એનો ઉપયોગ કરના છે બરાબર છે આ એની સફિક્સમાં લખી દેવાનું અને એની અંદર I અને A ની કિંમત મૂકી દીધી એટલે આપણને આ મળી જાય છે કોણીય વેગમાનના સ્વરૂપમાં જોઈએ એટલે આપણે ખાલી એની વડે ગુણી દીધું જમણી બાજુને એની વડે ભાગી નાખી અને અહીંયા ઇલેક્ટ્રોન આવે એટલે અહીંયા ડાયપોલની ચાક માત્રા સોરી ચુંબકીય ચાક માત્રા અને કોણીય વેગમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે માઈનસ થી પણ માઈનસ એ ની જગ્યાએ પ્લસ ઈ હોય તો μl અને l બંને એક જ દિશામાં મળે છે અને μl ના છેદમાં l કે ડાયપોલની ચુંબકીય ચાક માત્રા અને કોણીય વેગમાનનો જે ગુણોત્તર છે એને આપણે સાના તરીકે ઓળખવામાં આવે છે આ ગાયરો મેગ્નેટિક રેશિયો તરીકે ઓળખવામાં આવે જેનું મૂલ્ય 8.8 અને 10 ની કેટલી ઘાત થાય છે 10 ઘાત કુલમ પ્રતિ કેજી થશે અને પ્રયોગ દ્વારા ચકાસવામાં આવ્યું છે બરાબર છે એટલે આ રીતે આ થિયરી મિત્રો થાય છે તમારા વાલા વિદ્યાર્થી મિત્રો શાંતિથી આખી થિયરીને બોર્ડ પર તમારે કેવી રીતે લખવાનું છે એ દરેકે દરેક વિગતમાં અહીંયા તમને દર્શાવે છે તો શાંતિથી તમે બોર્ડ ઉપરથી દરેક વિધાનને સમજીને તમે લખી શકો છો અને જ્યાં સમજના પડે ત્યાં તમે મને પૂછી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ બાકીનો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું ઓકે થેન્ક યુ